નમસ્કાર દર્શક મિત્રો સમય ગુજરાતના વિશેષ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે કોરોના સંબંધિત આ વિશેષ કાર્યક્રમની અંદર આજે મહેમાન બન્યા છે આપણા ધારપુર મેડિકલ હોસ્પિટલના એસોસિએટ પ્રોફેસર અને રેપિડ રિસ્પોન્સ ટીમના નોડલ ઓફિસર નીતિનભાઈ સોલંકી એમની પાસેથી આપણે જાણીએ કોરોના સંબંધિત કેટલીક જાણકારી નીતિનભાઈ સૌ પ્રથમ તો સમય ગુજરાતના સ્ટુડિયો અંદર આપનું સ્વાગત છે અમારા દર્શક મિત્રોને એ જણાવશો કે કોરોના કઈ રીતે ફેલાય છે અને એને અટકાવવા માટે શું કરવું જોઈએ કોરોના એક વાયરસથી થતો રોગ છે અને એમાં મુખ્યત્વે એ શ્વાસોશ્વાસનો રોગ છે અને મુખ્યત્વે તંત્રને ઇન્વોલ્વ કરે છે અને એનો ફેલાવાનો રો પણ મુખ્યત્વે ચીનમાં પહેલી વખત જોવા મળ્યું હતું અને એ જે ફેલાય છે એ મુખ્યત્વે એક વ્યક્તિ બીજા વ્યક્તિના જ્યારે સંપર્કમાં આવે છે અને એ વ્યક્તિ જ્યારે કોરોનાનો ચેપ લાગ્યો હોય એવી વ્યક્તિ જ્યારે ખાંસી કે ઉધરસ ખાય છે અને જો બીજા વ્યક્તિ પણ એના ક્લોઝ કોન્ટેકમાં એટલે ક્લોઝ સંપર્કમાં હોય તો એ વાયરસ એના નાક દ્વારા એના શરીરમાં ઉતરે છે અને પછી મુખ્યત્વે કરીને ફેફસા પર એનું આક્રમણ થાય છે અને એના કારણે જ આખું એને ગંભીર પ્રકારની બીમારી થાય છે ખાસ કરીને કાળજી અત્યારે લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે ખાસ કરીને લોકો કયા પ્રકારની કાળજી રાખે તો એના સંક્રમણને બચી બચ સંક્રમણને ટાળી શકાય અને ક્યાંક ને ક્યાંક પોતાની જાતને પણ બચાવી શકાય હવે આ વાયરસ ઘણો જ નવો છે અને જ્યારે પણ દુનિયામાં જ્યારે પણ આ રીતનો કોઈ પણ નવો વાયરસ આવે તો એના માટે આપણા હ્યુમન અથવા આપણા માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ હોતી નથી અને જ્યારે પણ આપણા શરીરમાં એની જો રોગપ્રતિકારક શક્તિ ના હોય તો એના માટે આપણને જે પણ ગવર્મેન્ટ દ્વારા સૂચનો આપવામાં આવે તો એ ઘણું જ અગત્યનું હોય છે અને આના માટેનું સૌથી અગત્યનું સૂચન એ છે સોશિયલ ડિસ્ટન્સિંગ એના માટે જ આપણી જે ભારત સરકાર દ્વારા જે પણ લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે એ ખૂબ જ અગત્યનો પાયો છે કારણ કે આ વ્યક્ આ જે વાયરસથી થતો રોગ જે ઘણો જ ચેપી છે એવું કહી શકાય અને એ જો કોઈ પણ વ્યક્તિ એકબીજાના સંપર્કમાં આવે તો તરત જ ફેલાય છે એના કારણે જે ગવર્મેન્ટ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના નોર્મ્સ અપનાવવામાં આવ્યા છે એ દરેક લોકોએ એનું પાલન કરવું જોઈએ અને એ જો પાલન થાય તો જ જે આપણે વાયરસનું જે ટ્રાન્સમિશનની ચેન છે એ આપણે અટકાવી શકીએ ખાસ કરીને અત્યારે જ્યાં સુધી એવું કહેવાય છે કે કોરોના સંબંધિત કોઈ મેડિકલ એવી કોઈ રસી કે શોધાયું નથી તો જ્યાં સુધી એ રસી શોધાય નહીં કે એની જે પ્રોપર ટ્રીટમેન્ટ કહેવાય એ જ્યાં સુધી શોધાય નહીં ત્યાં સુધી આપણે કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ ફરીથી કહી દઉં આ વાયરસ ઘણો જ નવો છે અને એના પર હાલના તબક્કે વૈજ્ઞાનિકો દ્વારા તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે ઘણા બધા દેશો પણ આના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રસીનું ઉત્પાદન પણ કરવામાં આવી રહ્યું છે પણ હજુ સુધી એમાં કોઈ જાતની સફળતા મળી નથી આજનો જ એક એવો રિપોર્ટ આવ્યો છે કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે પણ ડૉક્ટર્સો દ્વારા એની દવાઓ બનવા માટે પ્રયત્નો કરી રહ્યા છે પણ એમને પણ આમાં સફળતા મળી નથી તો હાલના તબક્કે તો આપણે જે લોકડાઉન થયું છે જે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું છે એ જ મહત્વનું છે અને એના સિવાય હાલ આપણા પાસે આ વાયરસના રો અથવા નિયંત્રણ માટે કોઈ પણ ઇલાજ નથી ખાસ કરીને અત્યારે લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે ઘરમાં પણ પાંચેક જેટલા સભ્યો સાથે રહેતા હોય છે તો ઘરમાં લોકડાઉનના સમયની અંદર ઘરમાં પોતાને કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ઘરના કોઈ સભ્યને સામાન્ય શરદી તાવ હોય તો પ્રિકોશનના ભાગરૂપે તેઓ શું કરી શકે હા હવે એક વખત એક બહુ મહત્ત્વનું વસ્તુ એ એ કહી દઉં કે જે આ કોરોનાનો વાયરસ છે એના મુખ્યત્વે આપણે સાયન્સ સિમ્ટમ્સ શું છે એ જાણી લેવા પડે એનું મુખ્ય જે સાયન્સ સિમ્ટમ્સ છે એમાં શરદી ખાંસી ગળામાં ખરાશ અને તાવ આવવો અને તાવ જે આવે છે એ પણ ઘણો જ ગંભીર પ્રકાર ગંભીર પ્રકારનો હોય અથવા તો હાઈ ગ્રેડ ફીવર અમારી જે મેડિકલ ભાષામાં કહેવામાં આવે છે એ છે અને જ્યારે પણ દર્દીને એકવાર ખાંસીની શરૂઆત થાય છે એનો એ જ મતલબ થાય છે કે વાયરસ શ્વસનતંત્રમાં થોડો ઊંડો ઉતરેલો હોય છે એના કારણે જ ખાંસીની કમ્પ્લેન્ટ થાય છે હવે આ વાયરસ અને જે સામાન્ય પ્રકારે જે શરદી ખાંસી થતી હોય એ પણ વાયરલ રોગ જ છે પરંતુ આ બેમાં ડિફરન્સ એટલો એટલો થાય છે કે જે કોરોનાનો વાયરસ છે એમાં જે ખાંસી થાય છે એ કન્ટિન્યુઅસ રહે છે અને થોડી ડીપ રહે છે જ્યારે બાકીના જે વાયરસ છે ફ્લૂ લાઇક સિમ્ટમ્સ જેને અમે કહીએ છીએ એમાં તાવ એટલો બધો હોતો નથી ખાલી શરદી અને ખાંસી જ હોય છે અને ખાસ કરીને નાકમાંથી પાણી વહેવું આંખ આંખમાંથી પાણી વહેવું રનિંગ નોઝ કહીએ છીએ અમે એને મેડિકલમાં તો એવા કોઈ સાયન્સ સિમ્ટમ્સ હોય તો ગભરાવાની જરૂર નથી અને જો એની સાથે જો તાવ આવે અને જો તમે કોઈ પણ બહારની વ્યક્તિના કોન્ટેક્ટમાં આવ્યા હોય કોઈ પણ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિના કોન્ટેકમાં આવ્યા હોય તો પછી તમારે એકસો ચાર જે હેલ્પલાઇન નંબર છે એમાં તરત જાણ કરીને નજીકના જો જે પણ સરકારી ડૉક્ટર્સ અથવા સરકારી દવાખાનું છે ત્યાં તમારે જરૂરને જરૂર બ બતાવવું પડે ખાસ કરીને લોકો એક કોરોનાને લઈ એક ભયનો માહોલ અનુભવતા હોય છે અને અત્યારે જે પ્રકારે આપણા જિલ્લાની અંદર પણ ચૌદ જેટલા પોઝિટિવ કેસોની સંખ્યા વધી ગઈ છે ભગવાન કરે કે હજુ આંકડો વધે નહીં અને હવે અહીંયાથી જ સ્ટોપ થાય પરંતુ કહેવાનો મતલબ એ છે કે જે પોઝિટિવ સંખ્યા વધી છે અને એના કારણે જે ભય ઉભો થતો હોય છે તો આ ભયમાંથી દૂર થવા માટે શું કરવું જોઈએ શું કોરોના એટલો બધો ખતરનાક છે કે જે જીવ જીવ લઈને જાય છે ઘણી વખત એવું લોકો માનતા હોય છે કે કોરોના ઘણો જ ગંભીર રોગ છે પરંતુ જે પણ સ્ટેટિસ્ટિકલ આંકડાઓ છે એવું એવું કહે છે કે દર સોએ ખાલી બે જ લોકોના મૃત્યુ થાય છે અને એના કારણ એના કરતાં પણ વધારે ખરાબ અથવા તો અતિ ગંભીર રોગ આપણે ટીબીને માનીએ છીએ પણ કોરોના સામે અત્યારે એટલા માટે ભયનો માહોલ છે કારણ કે રોગ ઘણો જ નવો છે અને એની જે ફેલાવાની ગતિ છે એ એકદમ તીવ્ર ગતિ છે એટલે અમારા ભાષામાં એવું કહેવાય કે એ થર્ટી પર્સન્ટ જેટલી છે એટલે એક વ્યક્તિ જો આ લોકડાઉન ના હોય તો એ ચારસો લોકોને પણ રોગ આપી શકે છે પરંતુ આ લોકડાઉનના કારણે એ જે ટ્રાન્સમિટ થવાની ગતિ છે એ ઘણી જ ઓછી થઈ ગઈ છે લગભગ એક વ્યક્તિ આ લોકડાઉનના કારણે ખાલી એક કે બે જ વ્યક્તિને એ લોક રોગ આપી શકે છે એટલે આ જે ગવર્મેન્ટ દ્વારા જે લોકડાઉન જાહેર કર્યું છે એ એકદમ ઉચિત પગલું છે અને એને દરેક વ્યક્તિએ સમર્થન આપવું જોઈએ અને બીજું કે જે ઘરમાં કઈ કઈ રીતે રહેવું જોઈએ તો જ્યાં સુધી વ્યક્તિ ઘરમાં છે ત્યાં સુધી સેફ છે અને જો હું તો એવી જ અપીલ કરું છું બધા જ પ્રજાને કે બની શકે ત્યાં સુધી ઘરમાં જ રહેવું જોઈએ અને ઘરની બહાર જો ના હોય કોઈ પણ જાતનું કામ તો જવું ના જોઈએ અને જો ઇમરજન્સી કારણોસર અગર જો ઘરની બહાર નીકળવું પડે તો પછી એણે ભીડભાડવાળી જગ્યાએ જવું ટાળવું જોઈએ જ્યાં પણ એને એવું લાગે કે આ બહુ ભીડભાડવાળી જગ્યા છે તો ત્યાં ના જવું જોઈએ બીજું એણે હંમેશા માસ્કનો ઉપયોગ કરવો જોઈએ જે માસ્ક ટ્રિપલ લેયર માસ્ક આવે છે એ ઘણા જ ઇફેક્ટિવ છે તો એણે દર વખતે ટ્રિપલ લેયર માસ્ક વા વાપરવું જોઈએ અને જો એ પાછો જ્યારે ઘરે પાછો જતો હોય ત્યારે એણે ઘરે ફોન કરીને જાણ કરવી જ જોઈએ કે ભાઈ ઘરનો દરવાજો તમે ખોલીને રાખો જે અને બહાર એક સાબુ નું પાણી ભરેલી ડોલ રાખો એટલે જ્યારે પણ વ્યક્તિ ઘરે પાછો ફરે ત્યારે એને ઘરનો દરવાજો ખુલ્લો મળશે એટલે શું કે એણે જો કોઈનો પણ વાયરસના સંપર્કમાં આવ્યો હોય તો એને એ ડાયરેક્ટ સીધો જ એના જે પણ બિલોંગિંગ્સ છે કપડાને એ બધું એ પાણીની જે ડોલ છે સાબુવાળી એમાં નાખી દેશે અને સીધો જ નહાવા જતો રહેશે જે બધા જ અત્યારે મેડિકલ પ્રોફેશનલ લોકો આ જ કરી રહ્યા તો જો કોઈ વ્યક્તિને એવું લાગે કે એને કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યો છે કે કોઈ અગમ્ય કારણોસર બહાર નીકળવું પડે તો એણે આ રીતે એનું પાલન કરવું જોઈએ બીજું એ જણાવશો કે પાટણ જિલ્લાની અંદર હાલ કોરોનાની પરિસ્થિતિ કેવી છે અને આરોગ્ય વિભાગ દ્વારા અને ધારપુર મેડિકલ હોસ્પિટલ દ્વારા કયા પ્રકારની આપણે ફેસિલિટી ઉપલબ્ધ કરાવી છે એમાં પહેલો કેસ જ્યારે આપણને ચાર તારીખે ખબર પડી કે એ સિદ્ધપુર તાલુકાના તમન્ના સોસાયટીમાં રહેતા એક વ્યક્તિનો કેસ પોઝિટિવ આવ્યો છે આવ્યો હતો અને પછી ધારપુર મેડિકલ કોલેજ દ્વારા પીએસએમ વિભાગ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમ ત્યાં જઈને બધી સર્વેલન્સની કામગીરી કરવામાં આવી હતી અને જે પણ એના ક્લોઝ કોન્ટેક્ટ હતા ફેમિલીઝના એને તરત જ હોમ ક્વોરન્ટાઇન અથવા ફેસિલિટી ક્વોરન્ટાઇન કરીને એમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને એ ચેકઅપ દરમિયાન એવું માલુમ પડે છે કે ઘરના એક બીજા વ્યક્તિ પણ કોરોનાના પોઝિટિવ હતા એટલે એ જ દિવસે બે કોરોના પોઝિટિવ કેસ આઈડેન્ટિફાય થયા અને પછી થોડી ઊંડાણપૂર્વક તપાસ કરતા એવું માલમ પડેલ હતું કે જે તમન્ના સોસાયટીમાં જે પણ વ્યક્તિ આવ્યા હતા એ મુંબઈથી આવ્યા હતા અને એની સાથે બીજા ચાર લોકો પણ હતા અને એ ચાર ચારે ચાર લોકો નેદ્રા વિલેજના હતા નેદ્રા ગામના હતા અને પછી પાછી ઊંડાણપૂર્વક તપાસ કરતાં એ ચાર લોકોના સંપર્કમાં જે પણ નેદ્રાવાળા વ્યક્તિઓ હતા એ બધા જ પાછા પાછળથી પોઝિટિવ આવેલ હતા એટલે ટોટલ જે ચૌદ કેસો છે એમાંથી બે કેસો તમનના સોસાયટી સિદ્ધપુરના હતા અને બાકીના જે બાર કેસો છે એ નેદ્રા વિલેજના હતા એટલે હાલની તા તારીખે આખું નેદ્રા વિલેજ જે છે એ ક્વોર ક્વોરન્ટાઇન ફેસિલિટીઝમાં છે અને ત્યાં સ્ટ્રિક્ટ હોમ ક્વોરન્ટાઇનનું પાલન કરવાનું કડકપણે સૂચના આપવામાં આવેલ છે અને ત્યાં હાલ દસ જેટલી આરોગ્યની ટીમો કામ કરેલ છે અને એ ટીમ ચૌદ દિવસ સુધી ત્યાં કામ કરશે અને જો કોઈ વ્યક્તિને શરદી ખાંસી તાવ કે કોરોનાના કોઈ પણ પોઝિટિવ સાઇન સિમ્ટમ્સ આવશે તો એનું ધારપુર મેડિકલના આઇસોલેશન વોર્ડમાં લઈ જઈને એનું ટેસ્ટિંગ કરવામાં આવશે છેલ્લે અમારા દર્શક મિત્રોને આપ શું સંદેશો આપશો દર્શક મિત્રોને એ જ સંદેશો આપીશ કે હાલ આ આ રોગની કોઈ પણ દવા કે રસી શોધાઈ નથી અને જે હોમ જે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કર્યું છે એનું ચુસ્તપણે પાલન કરવું અને જો બને ત્યાં સુધી ઘરની બહાર ના નીકળો તો વધારે સારું ચોક્કસ તો બને ત્યાં સુધી આપણે ઘરની બહાર ન નીકળીએ અને આપણે જે રીતે ડૉક્ટર સાહેબે જણાવ્યું કે જે રીતે આ જે કોરોના છે એની જે સ્પ્રેડની જે ગતિ છે એ આપણે એક વ્યક્તિ પણ ત્રણસોથી ત્રણસોથી ચારસો માણસોને પોતાનો ચેપ લગાવી શકે છે તો આપણે એની ગંભીરતા સમજવી પડશે અને આપણે નાગરિક ધર્મ અદા કરવો પડશે અને ઘરમાં રહેવું પડશે અને એક મિત્રો વાત ગળે બધી લેજો ગાંઠ મારી દેજો કે લોકડાઉન એ કોઈ લોકઅપ નથી એ લાલ લાઇટ જરૂર છે અને ગ્રીન લાઇટ જરૂર થશે તો આપણે ગ્રીન લાઇટ થવાની રાહ જોઈએ અને ગ્રીન લાઇટ ન થાય ત્યાં સુધી ઘરમાં જ રહીએ અને સુરક્ષિત રહીએ નમસ્કાર